ધારી તાલુકાના જળજીવડી ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે દીપડાએ કર્યો બારકી ઉપર હુમલો. લોકોમાં ભયનો માહોલ ફેલાયો. વન વિભાગે પાંજરાઓ ગોઠવી દીપડાને ઝડપી પકડી પાડવા કવાયત હાથ ધરી. અમરેલીના ધારી તાલુકાના જળજીવડી ગામે સીમમાં દીપડાએ બારકી ઉપર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે જળજીવડી ગામે સીમ વિસ્તારમાં મજૂર પરિવાર કામ કરતા હોય ત્યારે અચાનક દીપડાએ બારકી પર હુમલો કર્યો. જળજીવડી ગામે કેરીના બગીચા નીચે બાળકો રમતા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો, જેમાં 5 વર્ષની ગોપી સુરેશભાઈ રાઠોડ પર દીપડાએ હુમલો કરતા પરિવાર દોડતા દીપડો પિતાને નખ મારી ઈજા કરી ભાગી ગયો. બારકી વધુ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ધારી હોસ્પિટલમાં ખસેડાઈ, જ્યાં તેમને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. જળજીવડી ગામે સીમ વિસ્તારમાં ધોળા દિવસે દીપડાએ હુમલો કરતા લોકોને વાડી ખેતરમાં જતા પણ ભય ફેલાયો. દીપડાને ઝડપી પાડવા વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરી. અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી.